હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું લેટલ યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવું ચેપ્ટર ચેપ્ટર નંબર બીજ ગણિત રેડી એને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે રેડી કે આપણે અંક ગણિત જે છે એ ભણી ગયા છીએ રેડી જેમાં આપણે વિવિધ પ્રકારના અંકો જે છે એની સાથે આપણે રમત કરતા હતા રેડી સરવાળો બાદબાકી ભાગુસભા વગેરે વગેરે તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે કઈ અંકોની સાથે જે કઈ રમત રહીમાં છો લેડી અને તમે જે કઈ ગણતરી કરેલી છે એ બધો જ મેથેમેટિક્સનો પણ એક પ્રકાર છે એ જ ગણિત જે છે એનો એક ભાગ છે લેડી અને આ બધું જે કાંઈ સંખ્યાઓ સાથેની ગણતરી છે લેડી એનો સમાવેશ અંક ગણિતમાં થાય છે એટલે તમે અંકોની સાથે જે કઈ રમત રમ્યા છો એ બધું તમે અંક ગણિત જે છે ભણ્યા છો રેડી ત્યાર પછી તમે જે છે એ અલગ અલગ પ્રકારની આકૃતિ જોઈ લેડી જેમાં તમને ખબર છે કેટલીક સમતલી આકૃતિ હતી તો કેટલીક જે છે ઘન આકૃતિ હતી રેડી એમાં તમને ખબર છે કે ચોરસ છે લંબ ચોરસ છે ત્રિકોણ છે રેડી કે જેને આપણે સામાન્ય રીતે બોર્ડમાં રેડી દોરી શકીએ છીએ લેડી તો એ જે કંઈ આકૃતિ છે ને આપણે સમતલી આકૃતિ કહેતા હતા તમને ખબર છે ખાસ કે સમતલી આકૃતિ છે એને માત્ર ને માત્ર લંબાઈ અને પહોળાય આ બે જ વસ્તુ હોય એને ઊંચાઈ હોતી નથી ત્યાર પછી આપણે જે છે ઘન આકૃતિની વાત કરી હતી કે ઘન આકૃતિ એટલે કેવી આકૃતિ તો કે જેને ત્રણ પરિમાણ હોય એટલે કે લંબાઈ પહોળાય અને ઊંચાઈ આ ત્રણે ત્રણ જેને પરિમાણ હોય એવી જે આકૃતિ છે એને આપણે ઘન આકૃતિ હતા દાખલા તરીકે તમે સાપ સીડી રમતા હશો ત્યારે જે પાસાનો ઉપયોગ કરો છો લેડી એ જે કઈ પાસો છે એ કેવો છે ઘન આકાર છે સમઘન છે લેડી કારણ કે ઈ જે પાસો છે એને લંબાઈ

આ જે આકારો વિશેનો જે અભ્યાસ છે એ જે ગણિતની શાખામાં આવે છે એને આપણે કહેતા હતા ભૂમિતિ ખાસ તમે જે છે એ ભૂમિતિ વિશે ભણી ગયા છો એટલે કે આકારો વિશે ભણી ગયા છો ત્યાર પછી અંક ગણિત વિશે ભણી ગયા છો અને હવે ગણિતની એક નવી શાખાને ભણવા માટે જઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો તે છે બીજ ગણિત રેડી એટલે જ આપણું જે આ ચેપ્ટર છે એનું નામ છે બીજ ગણિત કારણ કે ગણિતની એક શાખા છે બીજ ગણિત રેડી હવે આ જે બીજ ગણિત છે એમાં તમારે શું અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે રેડી કે કેટલાક કોયડાઓ જે છે તમે તમારી આસપાસ જે છે જાણતા હોઉં છું લેડી અભ્યાસ જે છે એ કરતા હોઉં છું અથવા તો મોટા મોટા જે કાંઈ તમારા વડીલો છે યુવાન ભાઈ બહેનો છે લેડી એની પાસેથી જે છે કેટલાક કોયડા જે છે એ સાંભળતા હોઉં છું લેડી આપણે એવી પણ રમત રહી છીએ કે આપણને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ એકથી દસમાંથી માંથી કોઈ પણ અંક તું ધારી લે અને ત્યાર પછી આ જે અંક ધારેલો છે લેડી એમાં પાંચ જે છે એ ઉમેરી અને જે કાંઈ જવાબ આવે એને તું બે વડે ગુણ ત્યાર પછી જે જવાબ આવે છે એ આપણે એ વ્યક્તિને કહી દેવાનું છે સામેવાળી વ્યક્તિને લેડી તો એ જે વ્યક્તિ છે એ તરત જ તમને કહી દેશે કે તમે ધારેલી સંખ્યા કઈ હતી લેડી આવા ઘણા બધા કોયડાઓ જે છે એ આજકાલ માર્કેટમાં ફરે છે અને તમે સાંભળતા પણ હશો તમારા યુવાન ભાઈ બહેનોની મોઢામાંથી લેડી મોંમાંથી તો એનો મતલબ એવો છે કે એ જે કાંઈ કોયડાઓ છે એનું સોલ્યુશન એનો જે ઉકેલ છે એ તમે બીજ ગણિતની મદદથી

છ લી તો અહીંયા એન બરાબર એક હોય તો છ એન બરાબર શું આવે તો કે છ જવાબ આવશે લેડી ત્યાર પછી જુઓ તમને એમ કીધું છે કે જો દિવાસળીની સંખ્યા માટે આપણે n લઈએ તો આ n છે એ આપણને ખબર નથી લેડી n છે એક અજ્ઞાત વસ્તુ છે એક અજ્ઞાત સંખ્યા છે કે જેની આપણને ખબર નથી અને ખાસ આ બીજગણિત છે લેડી એમાં આ અજ્ઞાત સંખ્યા જેને આપણે ચલ તરીકે લેશું એનો ઘણો બધો ઉપયોગ આપણે જે છે કરવાના છીએ તો ખાસ યાદ રાખજો કે જ્યાં અજ્ઞાત ચલની વાત આવે જે આપણને ખબર નથી લેડી ત્યાં બીજ ગણિત જે છે છે એ ઉપયોગી હોય તો જોયો દિવાસળીની સંખ્યા માટે આપણે એન લઈએ તો દિવાસળી વડે આપણે જો આ ઝેડ આકાર બનાવવાનો છે ઝેડ આકૃતિ રચવા માટેનો જે નિયમ છે એ ખાલી જગ્યા બને એવું આપણને પૂછ્યું છે તો વિદ્યાર્થી મિત્રો

તો એ જે કાંઈ દિવાસળીની સંખ્યા છે જે આપણે ઉપયોગમાં લીધી છે એ દિવાસળીની સંખ્યા ત્રણ અહીંયા લખી નાખવાની અને ત્યાર પછી આ જે આકાર છે એ આપણે કેટલા બનાવીએ છીએ તો કે અહીંયા જુઓ જેડ છે એ એક જ આકાર છે લેડી આપણે બે ઝેડ બનાવતા નથી તો આ ઝેડ એક જ આકાર આપણે બનાવવા માટે લેડી જે કાંઈ દિવાસળીની સંખ્યા છે એના માટેનો નિયમ જે છે આવો થશે થ્રી પછી એન ના એન એમ ના લેડી અહીંયા જુઓ ખાસ આ આકૃતિ જે કાંઈ બનાવવા માટે આપણે જે દિવાસળીનો ઉપયોગ કર્યો હતો એ દિવાસળીની સંખ્યા ત્રણ આપણે એમનેમ રાખી ત્યાર પછી આ જે આકૃતિ છે એ આપણે કેટલી બનાવવાની છે એની જે સંખ્યા છે રેડી એને આપણે એન કહી દેશું એટલે કે એન છે રેડી અત્યારે શું છે તો કે એક છે કારણ તો કે આપણે એક જ આકૃતિ બનાવવાની છે તો જુઓ તમને એમ કહે કે ભાઈ આપણે આ એક જ આકૃતિ બનાવી છે ઝેડ આકારની ત્યારે દિવાસળીની સંખ્યા કેટલી જોશે રેડી તો અહીંયા એન બરાબર એક મૂકી દો એટલે તો જુઓ આકૃતિ બનાવવા માટે આપણે ત્રણ જરૂર એવી જ રીતે હું તમને એમ કહું કે ભાઈ મારે આ જેડ પ્રકારની આકૃતિ પાંચ બનાવી છે કેટલી પાંચ બનાવી છે આવી જેડ આકૃતિ લેડી તો આ તો એક છે તો આપણે કેટલી બનાવવાની છે પાંચ એટલે અહીંયા એન બરાબર કેટલા મૂકવાના થાય પાંચ મૂકવાના થાય લેડી તો ખાસ અહીંયા તમે પાંચ મૂકશો એટલે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પચા ને પંદર તો એ તમને દિવાસળીની સંખ્યા આપશે કે ભાઈ આપણે આવા પાંચ બનાવવા હોય તો કુલ પચા ને પંદર એટલે કે પંદર દિવાસળી જોઈશે લેડી તો આ રીતે આવા નિયમ જે છે એ બનશે જો એવી જ રીતે ચાલો બીજો નિયમ આપણે બનાવીએ રેડી બીજી એક આકૃતિ માટે અહીંયા જુઓ દિવાસળીની સંખ્યા માટે આપણે એન લઈશું

લેડી તો કે અત્યારે તો એક જ આકાર છે લેડી તો એના માટે ખાસ આપણે અત્યારે એન મૂકી દઈએ કારણ કે મને ખબર નથી કે મારે આવા કેટલા આકાર બનાવવાના છે તો જો મારે આવો એક જ આકાર બનાવવો હોય તો કેટલી દિવાસળી જોઈ તો કે પાંચ એન જેટલી લેડી એટલે પહેલો આકાર માટે એક જ આકાર બનાવવો છે તો અહીંયા એન બરાબર હું એક મૂકી દઈશ એટલે પાંચ ગુણ્યા એક તો કેટલી મારે દિવાસળી જોશે પાંચ જોવો જોઈ છે એક બે ત્રણ ચાર ને પાંચ એવી રીતે ધારો કે મારે આવા ઈ છે એટલે ઈ 5 ઈ બનાવવા છે કેટલા 5 ઈ તો મારે અહીંયા n ની જગ્યાએ શું મૂકવાનું 5 મૂકવાનું એટલે 5 5 ને 25 તો ઈ મને શું મળશે દિવાસળીની સંખ્યા બનશે મળશે રેડી કે આવા 5 ઈ બનાવવા માટે દિવાસળીની સંખ્યા 5 5 25 એટલે 25 દિવાસળીની સંખ્યા થશે રેડી હવે જુઓ એક પેટીમાં 12 સફરજન છે તો એન પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બાર ગુણ્યા એન જેટલો કારણ તો કે બાર સફરજન સફરજનની સંખ્યા તો આપણને ખબર જ છે કે બાર લેડી પરંતુ પેટીની સંખ્યા નથી ખબર પણ અહીંયા પેટીની સંખ્યા શું દીધી છે એન તો એની જગ્યાએ એન લઈ લ્યો તો જ્યારે આપણે એન બરાબર એક લેશું એટલે કે પેટી માત્ર એવી જ રીતે હવે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે બે પેટી છે બે પેટી છે તો એનો મતલબ કે એન બરાબર શું આવ્યું બે કારણ કે એન છે એ પેટીની સંખ્યા બતાવે છે તો એન બરાબર બે આવ્યું તો બાર દુને

બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય છે રેડી એટલે આપણે દીવાસળીની મદદથી બે ત્રિકોણ બનાવવાના છે પણ કેવા એકબીજાને અડકેલા અલગ અલગ નહીં પણ અડકેલા હોવા જોઈએ રેડી તો એ બે ત્રિકોણ તમે બનાવો ત્યારે કેટલા દીવાસળીની જરૂર પડી આપણે શોધવાની છે તો ચલો આપણે લાઈવ રેડી અત્યારે તમારી સામે આ વિડીયોમાં રેડી આપણે ત્રિકોણ જે છે એ બનાવીએ કે જેથી કરીને આપણને આઈડિયા આવે કે કેટલી દીવાસળીની જરૂર પડશે રેડી તો ચાલો આ આપણી પાસે જુઓ લેડી દિવાસળી છે આ એક દિવાસળી ત્યાર પછી બીજી અને ત્યાર પછી આ આ ત્રીજી રેડી તો ત્રણે ત્રણ દિવાસળી હું ભેગી કરું છું ત્યારે જોવું આ એક ત્રિકોણ બને છે લેડી આ એક ત્રિકોણ તમને દેખાય છે હવે આ ત્રિકોણ જે એક બન્યો લેડી એવા આપણે બે ત્રિકોણ બનાવવાના પણ કેવા એકબીજાને અડકે લાજ ત્રિકોણ બનાવવાના છે તો ચલો એક દિવાસળી હું અહીંયા રાખ દઉં છું અને બીજી એક દિવાસળી હું અહીંયા ગોઠવી દઉં છું ચાલો

પાંચ તો વિદ્યાર્થી મિત્રો આવો પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો અને આવા ત્રિકોણ જે છે એ બનાવી અને તમે કેટલી દિવાસળી જોઈશે લડી એ નક્કી કરી શકો જો તો ચાલો અહીંયા બે ત્રિકોણ બનાવવા માટે આપણે કેટલા દિવાસળીની જરૂર પડશે તો પાંચ દિવાસળીની જરૂર પડશે ચલો ત્યાર પછી જુઓ ચોરસની પરિમિતિનું સૂત્ર તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો આપણે માપન પાઠમાં પહેણા લેડી કે ચોરસની પરિમિતિ બરાબર શું થાય તો કે

પરિમિતિ કેવાય એટલે ત્યાર પછી જુઓ જો નિયમિત બાજુની લંબાઈ હોય તો તેની પરિમિતિનું સૂત્ર તો તમને ખબર છે નિયમિત છે લેડી એટલે કે છ એ છ જે બાજુ છે ષટકોણમાં છ બાજુ હોય તો છ એ છ જે બાજુ છે એ નિયમિત છે એટલે કે બધી બાજુના માપ કેવા છે સરખા છે એલ લંબાઈના છે તો એની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે સિક્સ

રેડી કોઈ ઘણા આપેલો છે એની ધારની લંબાઈ એલ છે તો બધી ધારોની કુલ લંબાઈનું સૂત્ર શું થાય તો ખાસ રાખો આપણી પાસે ધારો ની કુલ લંબાઈનું સૂત્ર શું થાય તો યાદ રાખો કે આ જે પાસો છે એની જે તમે ધાર ગણો લેડી તો ટોટલ ધાર થાય છે બાર ધાર થાય છે લેડી અને એ બધાની લંબાઈ જો એક જ છે એલ તો બાર ગુણ્યા એલ આ એની કુલ લંબાઈ થશે રડી એટલે સરવાળો કરવાનો છે એટલે બાર ગુણ્યા એલ એવો જે છે એ સરવાળો થશે ત્યાર પછી જુઓ વાય ને બે વડે ગુણી એક બાદ કરતા તેની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે તો સિમ્પલ છે તમારા વાક્ય જે છે ને ધ્યાનથી વાંચતો જવાનું અને એ એ લોકો જે કે રીતે આપણે કરતું જવાનું છે પેલા એને શું કીધું વાય જો વાય છે એ ચલ છે જેની કિંમત આપણને ખબર નથી શું કહે છે વાય છે એને બે વડે ગુણી ચલો આપણે વાય ને બે વડે ગુણી એટલે આમ લખી શકાય ટુ વાય થયું એટલે આપણે બે વડે ગુણ્યા લેડી તો આને આપણે ટુ વાય લખી શકીએ એટલે કે વાય ને બે વડે ગુણી ચલો વાય ને આપણે બે વડે ગુણ્યા છે ત્યાર પછી એમાંથી શું કરવાનું છે એક બાદ કરવાનું ચલો આમાંથી એક બાદ કરી રહ્યો લેડી તો બાદ કરતા ની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે તો ટુ વાય માઇનસ વન આ અભિવ્યક્તિ થઈ રેડી એટલે વાક્ય જે કે છે તમારે સરસ મજાની રીતે વાંચવાનું છે ધ્યાનથી અને ત્યાર પછી એ લોકો જેમ કે ગુણાકાર કરવાનો કહે તો ગુણવાના બાદ કરવાના કે તો બાદ કરવાના ભાંગાકાર કરવાનો કે આપણે બે વડે ગુણ્યા તો ટુ વાય આવ્યા ત્યાર પછી એમાંથી આપણે એક બાદ કર્યો તો આ એક બાદ કરી નાખ્યો એટલે આપણને આવી અભિવે અભિવ્યક્તિ મળી ટુ વાય માઇનસ વન ચલો હવે એમ કીધું છે અગિયાર ખાલી જગ્યામાં કે ત્રણ એક છેદમાં બે ને શબ્દમાં ખાલી જગ્યા લખાયો લેડી ત્રણ એક્સ છેદમાં બે છે તો અહીંયા તમે જુઓ એક્સ છે ઈ ચલ છે તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ને ત્રણ વડે ગુણી કારણ કે ત્રણ એક્સ દીધા છે જુઓ તો એક્સ ને ત્રણ વડે ગુણી અને બે વડે ભાગતા લેડી તો અહીંયા લખાય કે એક્સ ને ત્રણ વડે ગુણી બે વડે ભાગતા આવી અભિવ્યક્તિ મળે એક્સ ને તમે ત્રણ વડે ગુણો અને ત્યાર પછી એને બે વડે ભાગો તો આ રીતની ત્રણ એક્સ છેદમાં બે આવી અભિવ્યક્તિ તમને મળે છે ચલો ત્યાર પછીની ખાલી જગ્યા છે કે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર અગિયાર આ સમીકરણનો ઉકેલ બરાબર ખાલી જગ્યા છે તો ચાલો હું અહીંયા સાઈડમાં જ કરું છું તમારે જે છે એક પેજ લઈ અને એમાં કરવાનું થશે જુઓ આપણને શું આપ્યું છે આ એક સમીકરણ આપ્યું છે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર અગિયાર ટુ એક્સ

અને આ બાજુ પદાવલી છે અને વચ્ચે શું છે ક્ષમતા છે બરાબર છે તો જ્યારે બંને બાજુ પદાવલી હોય અને વચ્ચે ક્ષમતા હોય તો ત્યારે સમીકરણ બને તો સમીકરણમાં ફેર સમીકરણ અને પદાવલીમાં શું ફેર છે તો કે પદાવલીમાં બરાબર ન આવે જ્યારે સમીકરણમાં બરાબર આવે છે તો ચલો આવું આપણને સમીકરણ આપ્યું છે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઇલેવન એટલે કે અગિયાર એમાં આપણે ચલો આ એક્સ છે એની કિંમત શોધવાની છે તો ચલો એક્સ વાળું જે પદ છે ને એને તમારે જ્ઞાન રાખવાનું છે અને એના સિવાયનું જે પદ છે એટલે માઇનસ ત્રણ છે એ તમે આ બાજુ લઈ જાશો તો જ્યારે તમને ખબર છે કે માઇનસ વાળું પદ છે એ બરાબરની સાઈડ બદલે ડાબી બાજુથી અહીંયા જમણી બાજુ જાય છે લડી તો એની નિશાનીમાં ચેન્જ થાય એટલે માઇનસ હોય તો આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય રેડી આપણે શીખી ગયા છીએ

અને એ સમીકરણમાં તમને એક એક્સ આપેલો છે એક ચલ આપેલો છે જેની કિંમત તમારે તમને ખબર નથી પરંતુ એ આપણે ગોતવાની છે લડી તો જો આ રીતે રૂપ આપી અને તમે આ એક્સ જે છે એની કિંમત શોધી એક્સ બરાબર સાતો લડી તો ખાસ આ જે છે એ સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે જ્યારે તમે સમીકરણમાંથી માંથી એક્સની કિંમત શોધો છો અથવા ચલની કિંમત શોધો છો એને તમે ઉકેલ કહેશો લડી ત્યાર પછી જુઓ બીજું સમીકરણ આપ્યું છે પાંચ ના છેદમાં ત્રણ બરાબર દસ તો એક્સ બરાબર ખાલી જગ્યા થાય તો ચલો આની જે ગણતરી છે તમને એક પેજમાં જે છે કરી દઉં છું રેડી એ તમારે એક અલગ પેજમાં કરી લેવાની છે ખાસ તમારે જે છે ઘરે પ્રેક્ટિસ કરવાની છે સમીકરણ સોલ્યુશન કરવાની રેડી સમીકરણનો ઉકેલ મેળવવાની ચલો પાચેક્સ છેદ માં ત્રણ બરાબર શું આપેલું છે દસ

લેડી હવે આપણે તો ખાલી એક્સ નું મૂલ્ય જ જોશે તો એક્સ બરાબર એનો મતલબ કે આપણો આ ઉકેલ થઈ ગયો એક્સ બરાબર છ તો જ્યારે તમને આ રીતનું સમીકરણ આપ્યું હોય અને તમને ઉકેલ શોધવાનો કે તો તમારે એક્સ જે છે એની કિંમત શોધવાની રે તો અહીંયા એક્સ બરાબર શું મળશે તો ચલો આપણે ખાલી જગ્યા નાખીએ કે બરાબર આવશે ત્યાર પછીનું જુઓ હજુ એક સમીકરણ તમને આપેલું છે કે ત્રણ એક્સ પ્લસ ચાર બરાબર દસ સમીકરણમાં ચલ એ ખાલી જગ્યા છે લડી તો અહીંયા આ જે સમીકરણ તમને આપ્યું છે એમાં તમારે ખાલી ચલ જ ગોતી દેવાનું છે તો ચલ એટલે શું જેની કિંમત આપણને ખબર નથી એક્સ વાય ઝેડ કે એબીસીડી નો કોઈ પણ અક્ષર તો અહીંયા જુઓ એક્સ છે એ ચલ છે આપણે ખાલી એટલું જ ગોતી દેવાનું છે રેડી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલી જે કાંઈ બાર ખાલી જગ્યા છે એ બીજગણિત ચેપ્ટરની પૂરી કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે વિડીયો છે એ બે થી ત્રણ વખત જોજો કે જેથી કરી અને તમને જે છે એ વિવિધ આકારો બનાવવા માટે જે કાંઈ નિયમ તૈયાર થાય છે એ સરસ મજાની રીતે સમજાઈ જાય અને વિવિધ આકારો જે છે એ તમે દિવાસળીની મદદ થી બનાવજો કે જેથી કરી અને તમને આઈડિયા આવશે કે કયો આકાર બનાવવા માટે રેડી કયું સૂત્ર કયો નિયમ જે છે એ બને છે અને કેટલી દિવાસળીની જરૂર પડે છે